સુપ્રભાત બાળકો, સંતકૃપા વિદ્યાલય તરફથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ગણિત શીખવાનું છે. આગળ આપણે 1 થી 18 સુધીના અંક શીખી ગયા. આજે આપણે નવો અંક એટલે 9 ને 19 શીખવાનું છે. તો આપણે જોશું કે આ 10 છે, 10નું જૂથ છે અને આ 9 મણકાનું છે. 9 મણકા આપેલા છે તો 10 અને 9 19 એટલે 9 ને 19 થાય. 10 અને 9 તો 10 અને 9 એકડે 9 ને 19 થાય. તો આપણે અહીં કેપ્સિકમ આપેલા છે, શિમલા મિર્ચ, તો એને આપણે ગણવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 2 × 11, 1 × 12, 1 × 13, 1 × 14, 1 × 15, 1 × 16, 1 × 17, 1 × 18, 1 × 19, 1 × 20, 1 × 21, 1 × 22, 1 × 23, 1 × 24, 1 × 25, 1 × 26, 1 × 27, 1 × 28, 1 × 29, 1 × 30, 1 × 31, 1 × 32, 1 × 33, 1 × 34, 1 × 35, 1 × 36, 1 × 37, 1 × 38, 1 × 39, 1 × 40, 1 × 41, 1 × 42, 1 × 43, 1 × 44, 1 × 45, 1 × 46, 1 × 47, 1 × 48, 1 × 49, 1 × 50, 1 × 51, 1 × 52, 1 × 53, 1 × 54, 1 × 55, 1 × 56, 1 × 57, 1 × 58, 1 × 59, 1 × 60, 1 ×
એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ. તો દસ અને નવ, દસ અને નવ ઓગણીસ થાય, એકડે નવડે ઓગણીસ. તો આપણે લખવાનું છે અને બોલવાનું છે, એકડે નવડે ઓગણીસ. ટપકાની મદદથી આપણે અહીં ઘૂંટવાનું છે, એકડે નવડે ઓગણીસ. તો અહીં તમારી જાતે તમને લખવાનું છે. પછી છે મણકા ઘૂંટો. તો અહીં મણકા આપેલા છે દસ અને નવ, તો ઓગણીસ થાય. તો આપણે ટપકાને ઘૂંટીશું, એક બે, મણકાને આપણે ઘૂંટીશું, સોરી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બે એકડે અગિયાર, એકડે બગડે બાર, એકડે ત્રગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ. તો આપણે એકડે નવડે ઓગણીસ લખવાનું છે, એકડે નવડે ઓગણીસ. બોલતા જાશું અને લખતા જાશું, એકડે નવડે ઓગણીસ, એકડે નવડે ઓગણીસ. તો એકડે નવડે ઓગણીસ શીખી ગયા પછી આપણે છે બગડા મીંડું વીસ. તો અહીં દસનું જૂથ આપેલું છે અને આ પણ દસનું જૂથ છે. તો દસ ને દસ વીસ થાય, દસનું જૂથ અને આ દસનું. તો દસમાં દસ ઉમેરતા વીસ થાય. અહીં દસ અને દસ વીસ. તો આપણે આજે બગડા મીંડું વીસ શીખવાનું છે. તો અહીં રીંગણા આપેલા છે તો આપણે એને ગણવાના છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બે એકડે અગિયાર, એકડે બગડે બાર, એકડે ત્રગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ અને બ ગડા મીંડું વીસ. તો અહીં દસ અને દસ, તો દસ અને દસ વીસ થાય. તો આપણે ટપકાની મદદથી આપણે ઘૂંટીશું અને બોલતા જાશું, બગડા મીંડું વીસ, બગડા મીંડું વીસ, બગડા મીંડું વીસ. તો આપણે અહીં જાતે લખવાનું છે. હવે છે આપણે મણકા ઘૂંટો. તો અહીં દસ મણકા આપેલા છે અને બીજા દસ, એટલે દસ અને દસ વીસ થાય. તો આપણે મણકાને ઘૂંટીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બે એકડે અગિયાર, એકડે બગડે બાર, એકડે ત્રગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર, એકડે છગડે સોળ, એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, એકડે નવડે ઓગણીસ, બ ગડા મીંડું વીસ. તો
અહીં ફરીથી પાછું આપણે લખવાનું છે, બગડા મીંડું 20, બગડા મીંડું 20, બગડા મીંડું 20, બગડા મીંડું 20। હવે આપણે 11 થી 15 બોલો અને લખવાનું છે। બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રણે 13, એકડે ચોકડે 14, એકડે પાંચડે 15। 11 થી 15 લખી ગયા પછી આપણે ફરી પાછું અહીં એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડા મીંડું 20। તો આપણે અહીં લખવાનું છે 11 થી 20, બોલો અને લખો। તો આપણે અહીં 11 થી 20 લખવાનું છે। બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડા મીંડું 20। અહીં તમને લખી લેવાનું છે। પછી છે મણકા ઘણો અને સાચા અંક સાથે જોડો। તો બાળકો આપણે શીખી ગયા આ 10 મણકાનું જૂથ બનેલું છે। તો 10 ને 1 આપણે અહીં જોશું કે 10 અને 1 કેટલા થાય 11। તો અહીં ઉદાહરણ આપેલું છે, બે એકડા 11 અને જોઈન્ટ કરેલું છે। હવે આપણે અહીં જોશું કે આ 10 મણકાનું જૂથ બનાવેલું છે। તો હવે આપણે 10 પછીનો અંક આપણે અહીં બોલશું। 10 પછી બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13। તો 10 અને 3 કેટલા થાય 13, એકડે ત્રગડે 13। તો અહીં આપણે એકડે ત્રગડે 13 શોધવાનું છે। તો અહીં આપેલા છે તો એને આપણે જોડીશું। ફરીથી પાછું આ 10નું જૂથ બનાવેલું છે, 10 મણકાનું। હવે આપણે અહીં ગણવાના છે, 10 પછી બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15। તો 10 અને 5 કેટલા થાય 15। તો આપણે અહીં જોવાનું છે કે એકડે પાછળ 15 ક્યાં છે, તો આ રહ્યા, તો એને આપણે જોડીશું। ફરી છે 10 મણકાનું જૂથ। તો આપણે હવે અહીં ગણીશું કે કેટલા છે। તો 10 પછી બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળ 15, એકડે છગડે 16, એકડે સાતડે 17। તો 10 અને 7 17। તો આપણે એકડે સાતડે 17 જોવાના છે। તો અહીં એકડે સાતડે 17 આપેલા છે, તો એને આપણે જોડીશું। પછી છે 10, અને ફરી આપણે અહીં ગણશું। 10 પછી બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડા મીંડું 20। 10 મણકાનું જૂથ અને 10 મણકાનું જૂથ એટલે 10 અને 10 20। તો આપણે બગડા મીંડું 20ને જોવાનું છે, શોધશું આપણે। તો બગડા મીંડું 20 અહીં આપેલા છે, તો એને આપણે જોડીશું। ફરી પાછા એવી જ રીતના આપણે મણકા ઘણો અને સાચા અંક સાથે જોડો। તો ફરી પાછા આપણે અહીં મણકાને સાચા અંક સાથે જોડવાના છે। તો આ 10નું જૂથ આપેલું છે, તો ફરીથી આપણે અહીં ગણશું। 10 પછી બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16। તો 10 અને 6, 10માં 6 ઉમેરતા 16, એટલે કે એકડે છગડે 16 થાય। તો અહીં જોશું કે એકડે છગડે 16, શોધશું આપણે ક્યાં છે, તો અહીં આપેલા છે, તો એને આપણે જોડીશું। ફરીથી 10 મણકાનું જૂથ છે, તો ફરી આપણે ગણશું। 10 પછી બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એટલે 10 અને 4,
दस में चार उमरता चौद थाय तो एकड़े चौगड़े चौद आप शोधवानुं छे। तो अहीं एकड़े चौगड़े चौद ने आपणे जोड़ीशुं। पछी फरीथी आपणे जोशुं के दस नुं जूथ बनावेलुं छे तो फरी आपणे एना पछी दस पछी बे एकड़े अगियार एकड़े बगड़े बार एकड़े त्रगड़े तेर एकड़े चौगड़े चौद एकड़े पांचड़े पंदर एकड़े छगड़े सोल एकड़े सातड़े सत्तर एकड़े आठड़े अठार एकड़े नवड़े ओगणीस। तो दस अने नौ आ नौ मणकानुं जूथ छे तो दस ने नौ ओगणीस। तो अहीं जोशुं ओगणीस एकड़े नवड़े ओगणीस तो अहीं आपणे एने जोड़ीशुं। पछी फरीथी आपणे जोशुं आ दसनुं जूथ बनावेलुं छे तो आपणे दस पछी बे एकड़े अगियार एकड़े बगड़े बार तो दस अने बे एकड़े बगड़े बार तो अहीं शोधीशुं एकड़े बगड़े बार क्यां छे आठ तो एने आपणे जोड़ीशुं। पछी छे फरीथी दसनुं जूथ छे तो दस पछी बे एकड़े अगियार एकड़े बगड़े बार एकड़े त्रगड़े तेर एकड़े चौगड़े चौद एकड़े पांचड़े पंदर एकड़े छगड़े सोल एकड़े सातड़े सत्तर एकड़े आठड़े अठार तो दस अने आठ अठार एकड़े आठड़े अठार तो अहीं जोशुं अठार अहीं पहला ज आपेला छे तो एने आपणे जोड़शुं। तो बाळको तमे तमारा पाठ्यपुस्तकमां लखी अने अमने फोटो पाड़ीने मूकवानुं छे। अस्तु।